નમસ્કાર મિત્રો, હું અંકિત વાજા આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે 4 અને 5 BHK ફ્લેટની વિઝિટ કરી હતી. એ જ ગ્રુપનું આજે એક નવો વિડીયો આપણે રજૂ કરવાના છીએ, માધવ આર્કેડ. પેલો માધવ મહેલ હતો, આજના વિડીયોમાં આપણે માધવ આર્કેડની મુલાકાત આવ્યા છીએ. અહીંયા યજ્ઞેશભાઈ કરીને છે, એમની સાથે મુલાકાત કરશું. અને આજે કોર્પોરેટ બિલ્ડિંગ બનાવેલું છે એમાં કઈ રીતની ઓફિસિસ, કોર્પોરેટ સ્પેસીસ અવેલેબલ છે એના વિશેની માહિતી આપણે મળી રહેશે. તો વધારે સમય નહીં લઉં અને આપણે જલ્દીથી આ બિલ્ડિંગની મુલાકાત કરશું. તો મિત્રો, હવે ફાઇનલી માધવ આર્કેડમાં જે યજ્ઞેશભાઈ ઠક્કર છે એમની સાથે વધારે ચર્ચા આપણે કરીએ અને એ આપણે આ કોર્પોરેટ બિલ્ડિંગ જે છે એમાં કઈ રીતે ઓફિસની અને શોરૂમ માટે સ્પેસિયસ અવેલેબલ છે એમના વિશેની વધારે માહિતી આપશે. યજ્ઞેશભાઈ, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ અંકિતભાઈ. હેલો દર્શક મિત્રો, હવે તમે અમારા દર્શક મિત્રોને જણાવો અને બતાવો કે ભાઈ આપણી પાસે અત્યારે આ પ્રિમાઇસિસમાં ઓફિસ અને જે શોરૂમ માટેની સ્પેસ છે તો એ શું કાર્પેટમાં અને કઈ રીતના આપણે અહીંયા મળી રહેશે કોઈ વ્યક્તિ આવે છે. સરસ, આજે તમે અહીંયા આવ્યા છો એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. હવે હું તમને પ્રોજેક્ટ વિશેની વાત કરું તો પહેલાં આપણે લોકેશન ઉપર જઈએ તો રાજકોટના હાથસમા વિસ્તારમાં આવેલો આ પ્રોજેક્ટ છે, જે યાજ્ઞિક રોડ કનેક્ટેડ છે એઝ વેલ એઝ વિરાણી ચોક સાથે પણ કનેક્ટેડ રોડ છે. આપણો જે બેલ્ટ છે યાજ્ઞિક રોડથી તમે RMC કમિશનર નંબર તરફ આવો છો ત્યાં એક્ઝેક્ટ ગાર્ડન આવે છે સેન્ટરમાં, અને સેન્ટરની એક્ઝેક્ટ સામેના પાર્ટમાં આપણો પ્રોજેક્ટ છે માધવ આર્કેડ. હવે અહીંયા છે ને આપણે ટોટલ 21 યુનિટ કોમર્શિયલ ડેવલપ કરી રહ્યા છીએ, જે ઓલમોસ્ટ ડેવલપ થઈ ગયું છે તમે જોવો છો એ રીતે. અહીંયા આપણે કસ્ટમાઇઝ કાર્પેટ ફેસિલિટી અમે આપી રહ્યા છીએ. આમ તમે જુઓ તો બિલ્ડિંગ છે G+4 એટલે કે ગ્રાઉન્ડ પ્લસ 4 માળ આપણે આ બિલ્ડિંગની અંદર આપીએ છીએ. તમે જે રીતના શરૂઆતમાં બિલ્ડિંગ્સની વિડીયોઝમાં જોયું કે એક સરસ મજાનો પ્રોજેક્ટ બની રહ્યો છે, ઓલમોસ્ટ બની ગયો છે એમ કહે તો પણ ચાલે. એનો સ્પાન જુઓ તો 70 ફૂટનો ફ્રન્ટ છે, જે લગભગ આ પર્ટિક્યુલર એરિયામાં આવો પ્રોજેક્ટ કોમર્શિયલમાં ક્યાંય અવેલેબલ નથી. હવે હું તમને પ્રોજેક્ટની વાત કરીએ તો હું કાર્પેટ વિશે તો આપને માહિતી આપીશ જ, પણ પહેલે હું તમને એવું કહેવા માંગીશ કે તમે પ્રોજેક્ટની આખી વિઝિટ કરો. આવો, હું તમને દેખાડું છું. ઓકે, ચાલો મિત્રો આપણે પહેલા કાર્પેટ એરિયા જે ઉપર છે. ચલો, તો આપણે હવે આ બિલ્ડિંગના 4th ફ્લોર ઉપર આવીએ છીએ. તમે જેમ લિફ્ટની બહાર નીકળો છો એટલે રાઈટ સાઈડમાં આપણી પેસેજ તમે જોઈ રહ્યા છો, આ રીતે ચાલુ થશે. એલ શેપની આપણી આ પેસેજ છે તમે જે જોઈ રહ્યા છો, અને આ ફ્લોર ઉપર 4 ઓફિસ અવેલેબલ છે. આમ બધા જ ફ્લોર ઉપર આપણે 1 ફ્લોર ઉપર 4 ઓફિસ આપેલી છે. હવે હું તમને થોડા કાર્પેટ વિશે આઈડિયા આપું તો પહેલી ઓફિસ જે અમારી છે એ 358 સ્ક્વેર ફીટની છે. આ ઓફિસની અંદર તમે જે રીતે જોઈ રહ્યા છો કે સ્ટેન્ડિંગ બાલ્કની અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે, જે જનરલી કોમર્શિયલ પ્રોજેક્ટમાં રેર પ્રોજેક્ટની અંદર આ ફેસિલિટી જોવા મળતી હોય છે. હું તમને નેક્સ્ટ ઓફિસ તરફ લઈ જાઉં છું. જે ક્લોઝ છે એ આપણી 196 કાર્પેટની છે, સેકન્ડ છે એ 198 કાર્પેટની છે. એવી જ રીતે મોટી સાઇઝમાં તમે ઓફિસ જોવો તો આ જે ઓફિસ છે એ 607 સ્ક્વેર ફીટની છે. અને જે આ મોટી જે ઓફિસ છે એની અંદર તમને બંને સાઇડ બાલ્કની ઓફર કરવામાં આવી છે, અને મેઇન જે રોડ સાઇડ વ્યૂ છે બાલ્કનીથી એ તમે જોઈ શકો છો. અહીંયા 4 પ્રકારના આપણા કાર્પેટ એરિયા છે. મેં તમને કીધું એમ પહેલી આપણી 358 છે, બીજી 196 છે, ત્રીજી છે 198 છે, અને ચોથી છે 607 છે. એટલે યુઝરો એના કન્વિનિયન્સ પ્રમાણે એમની ઓફિસ નાની અથવા તો મોટી કરી શકે છે. નાની મિનિમમ 196-198 છે, એનાથી પ્લસમાં જવું હોય તો 358 સાથે તમે કનેક્ટ કરી શકો છો. એક ઓફિસ, બે ઓફિસ, લાસ્ટ ઓફિસ સાથે પણ તમે કનેક્ટ કરી શકો છો, અને આખો ફ્લોર પણ તમે કસ્ટમાઇઝ રીતે એનો યુટિલાઇઝ કરી શકો છો. જે રીતની એમની કન્વિનિયન્સી રહેશે એ જ રીતે તમને આ ઓફિસ સ્પેસ અવેલેબલ રહેશે. જે રીતે આપણે 4th ફ્લોર જોયો એ જ રીતે આપણો 3rd અને 2nd આ ત્રણેય સિમિલર ફ્લોર છે. તમે 3rd ફ્લોરનો વ્યૂ પણ જોવો તો તમને કંઈક સેમ એઝ દેખાશે. આ જ રીતે આપણે 2nd, 3rd અને 4th ત્રણેય ફ્લોરમાં સિમિલર કોન્સેપ્ટથી ઓફિસીસ આપેલ છે. એ
આપણા બિલ્ડિંગના ફર્સ્ટ ફ્લોર ઉપર જે આપણો 1700 કાર્પેટનો ફ્લોર છે, જેની અંદર આપણે પાપા લુઈસ પિઝા બ્રાન્ડને રેન્ટ પર પ્રોપર્ટી આપેલી છે, એટલે પ્રી લીઝ પ્રોપર્ટી પણ અહીંયા અવેલેબલ છે. તો આપ અચૂક એના માટે અમને સંપર્ક કરી શકો છો. તો મિત્રો, ખૂબ સરસ માહિતી જગનેશભાઈ આપણે આપી ઉપર જે ઓફિસ અને જે કોર્પોરેટ સ્પેસીસ છે એમના કાર્પેટ વિશે અને બીજી જે કંઈ પણ જગ્યા હતી બાલ્કનીની છે, તો એ ખૂબ જ સરસ મજાની માહિતી તો આપી દીધું. હવે જે કોઈ પણ રીતનો સવાલ ઉભો થાય કે ખાલી બિલ્ડિંગમાં ઓફિસ લઈએ તો સાથે બીજી ફેસિલિટીઝ કે એમેનિટીઝ શું મળી શકે, તો એના વિશે પણ આપણે યજ્ઞેશભાઈને પૂછીએ કે ભાઈ યજ્ઞેશ અમારા દર્શક મિત્રોને જણાવો કે અહીંયા કોઈ આવે છે ઓફિસ લેવા માટે તો સાથે એમને એમ્યુનિટીઝમાં શું આપણે માધવ આર્કેડમાં મળી શકે છે. થેન્ક યુ. એકચ્યુઅલી એમ્યુનિટીઝ તો નહીં પણ ફેસિલિટી આપણે કહી શકીએ. કોમર્શિયલની અંદર આપણી અહીંયા જે બેઝિક ફેસિલિટીઝ છે કે ફ્લોર વાઇઝ આપણે કોમન ટોયલેટ્સ પ્રોવાઈડ કરી રહ્યા છીએ. સેકન્ડ થિંગ, આપણું અહીંયા બેઝમેન્ટ પાર્કિંગ અને ફ્રન્ટ પાર્કિંગ ફેસિલિટી પણ આપણે આપી રહ્યા છીએ. થર્ડ થિંગ ઇઝ કે સ્ટ્રેચર લિફ્ટ છે જેમાં 15 લોકોની કેપેસિટી છે, તો એક બિગ સાઇઝ લિફ્ટ પણ આપણે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે આપણું જે એન્ટ્રી તમે જોશો તો એન્ટ્રન્સ ફોયર છે, ત્યાં રિસેપ્શન એરિયા છે, સિટિંગ અરેન્જમેન્ટ પણ ત્યાં આપણે પ્રોવાઈડ કરેલ છે. સેકન્ડ થિંગ, ફાયર સેફ્ટી માટેના બધા જ રૂલ્સ આપણે ફોલો કરીએ અને ફાયર સેફ્ટી પ્રિકોશન માટે પણ આપણે ફેસિલિટી એક આપેલી છે. તો આ રીતની તમામ ફેસિલિટી જે જરૂરિયાત મુજબની હોય એ કોમર્શિયલ પ્રોજેક્ટની અંદર અમે આપેલી છે. સીસીટીવી કેમેરા સર્વેલન્સની ફેસિલિટી પણ આપણે અહીંયા ઉપલબ્ધ છે. જનરેટર બેકઅપ પણ આપણે આપ્યું છે. જો કે આ એરિયાની અંદર લાઇટ જવાના કોઈ પણ પ્રશ્ન ક્યારેય થતો નથી, તેમ છતાં પણ આપણે જનરેટર બેકઅપની ફેસિલિટી પણ અહીંયા આપીએ છીએ. સેકન્ડ થિંગ, પાણીનો તો પણ કાંઈ પ્રશ્ન નથી, તેમ છતાં પણ આપણે અહીંયા બોર ફેસિલિટી આપેલી છે. ઓવરહેડ ટેન્ક 10,000 લિટર અને અંડરએજ ટેન્ક 10,000 લિટર આપણે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ. તો મિત્રો, જે રીતના ડિટેલમાં માહિતી, તો હું એવું મને એમ લાગે છે કે ભાઈ આ એક કંપની નહીં હોય તો આમાં કેટલા લોકો સંકળાયેલા છે એના વિશે જરાક જણાવી દો. એટલે જે લોકો આ આપણો વિડીયો જોઈ રહ્યા છે એમના ગ્રુપમાં જો આ તમારી સાથે સંકળાયેલી કોઈ કંપની છે કે તમારું ગ્રુપ છે આખું, તો તમારો સંપર્ક તરત કરી શકે. એકચ્યુઅલી છે ને, આ પ્રોજેક્ટ આન ગ્રુપ દ્વારા ડેવલપ કરવામાં આવે છે. આન ગ્રુપ રાજકોટનું વેલ નોન ગ્રુપ છે જે છેલ્લા 30 વર્ષથી આ કાર્યરત છે. આવા અનેક પ્રોજેક્ટ એમને પરિપૂર્ણ કરેલા છે અને એટ પ્રેઝન્ટ વાત કરીએ તો રાજકોટના સારા લોકેશનની અંદર એમના 4 ઓનગોઈંગ પ્રોજેક્ટ છે. માધવ આશ્રય જે હમણાં રિસન્ટલી ફિનિશ થયો, માધવ વિહાર જે હવે રિસન્ટલી ફિનિશ થશે, અને જ્યાં આપણે ઊભા છીએ માધવ આર્કેડ, એ પણ એક લાસ્ટ સ્ટેજ ઉપર આપણો પ્રોજેક્ટ છે. વિધિન 1 મંથમાં આપણે કમ્પ્લીટલી પજેશન આપવા જઈ રહ્યા છીએ અને અમુક લોકોને તો આમાંની અંદર પજેશન પણ આપી દીધી છે. અને જે ફોર્થ પ્રોજેક્ટ ઓન ગોઈંગ છે, માધવ મહેલ, આઈ થિંક તમારા જ ચેનલ દ્વારા ત્યાં પણ અમારા પ્રોજેક્ટનો શૂટ કરવામાં આવેલો હતો, એટલે કદાચ તમે એ પ્રોજેક્ટથી પણ માહિતગાર હશો કે ઓલમોસ્ટ ત્યાં પણ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. સેકન્ડ થિંગ, આન ગ્રુપ છે એ રિયલ એસ્ટેટ સાથે તો સંકળાયેલું છે, હોસ્પિટાલિટી સાથે પણ સંકળાયેલું છે. આન ગ્રુપ દ્વારા હોટલ ફંડ જે રાજકોટ છે એ એમના ઓન કરેલી છે. ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ એમનું ઘણું સારું નામ છે. ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીની અંદર ગુજરાતની અંદર 45 લોકેશન ઉપર અમારા શોરૂમ્સ, ટુ વ્હીલર, ફોર વ્હીલર અને અલગ અલગ બ્રાન્ડના ઓટોમોબાઈલ્સ કંપનીના શોરૂમ્સ પણ અવેલેબલ છે. તો મિત્રો, આપણે અંદરની સાઇડથી માધવ આર્કેડની મુલાકાત લઈ લીધી અને હું બહારથી તમને આખે આખો વ્યૂ બતાવી દઉં કે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ફોર્થ ફ્લોર સુધીનું કન્સ્ટ્રક્શન તો કમ્પ્લીટ થઈ જ ગયું છે. થોડું ઘણું જે કાંઈ પણ અંદરનું ઇન્ટિરિયર જે છે એમના ઉપર કામગીરી ચાલુ છે. સાથે સાથે જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICICI પ્રુડેન્શિયલને પણ આપણે લીધેલું છે બિલ્ડિંગ, ફર્સ્ટ ફ્લોર ઉપર પાપા લુઈસને લોંગ લીઝમાંથી પ્રી લીઝથી આખે આખું એ પણ ઓન રેન્ટ આપેલું છે અને એ સેલ આઉટ માટે પણ રાખેલું છે, જે આપણે યજ્ઞેશભાઈ દ્વારા જાણીતી માહિતી આપવામાં આવેલી છે. તો આ જે બિલ્ડિંગ જે છે એ રેડી પઝેશન માટે તૈયાર જ છે. તો જે લોકો કોર્પોરેટ સ્પેસીસ માટે રાજકોટમાં સર્ચ કરી રહ્યા છે તો એ લોકો માટેનું બેસ્ટ લોકેશન કહેવામાં આવે તો એ માધવ આર્કેડ જ છે. તો તમે એક વખત અહીંયા મુલાકાત જરૂર કરજો. જે કોઈ પણ કોન્ટેક્ટ ડિટેલ અને એનું એડ્રેસ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સ અને ઓન સ્ક્રીન પણ તમને એમનો કોન્ટેક્ટ નંબર જોવા મળશે. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી આવશે અને જે માહિતી આપેલી છે એ યોગ્ય લોકો સુધી પહોંચાડવામાં તમે અમને મદદ કરશો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.